નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકની અંદર જે સપ્લિમેન્ટરી રીડિંગ છે તેના યુનિટ નંબર 2 બિરબલ ધ વાઇઝ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ના અંગ્રેજી વિષયના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશન ભાષાંતર સાથે, સમજૂતી સાથે અને બધી જ એક્ટિવિટીના સોલ્યુશન સાથે મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો આપણે શરૂ કરીએ આ સરસ મજાનો જે પાઠ આપણને આપેલો છે, સરસ મજાની જે વાર્તા આપેલી છે બિરબલની, તેના વિશે માહિતી અથવા તો તેની સંપૂર્ણ સમજૂતી. જો, વન ડે એટલે કે એક દિવસ, અ રીચ મર્ચન્ટ કેમ ટુ બિરબલ. રીચ મર્ચન્ટ, રીચ એટલે કે ધનવાન, પૈસાદાર, ધનિક. મર્ચન્ટ એટલે વેપારી. કેમ એટલે આવે છે. ટુ બિરબલ એટલે કે બિરબલ પાસે. તો એક દિવસ એક શ્રીમંત વેપારી બિરબલ પાસે આવ્યો. હી સેડ ટુ બિરબલ, તેણે બિરબલને કહ્યું, આઈ હેવ 7 સર્વન્ટ્સ ઇન માય હાઉસ. આઈ હેવ એટલે કે મારી પાસે છે, 7 એટલે 7, સર્વન્ટ્સ એટલે કે નોકરો, ઇન માય હાઉસ એટલે કે મારા ઘરે. તો તેણે બિરબલને કહ્યું કે મારા ઘરમાં 7 નોકરો છે. વન ઓફ ધેમ હેઝ સ્ટોલન માય બેગ ઓફ પ્રીસિયસ પર્લ. વન ઓફ ધેમ, તેમાંથી એકે, સ્ટોલન એટલે કે ચોરી કરી છે. શેની? તો કે માય બેગ ઓફ પ્રીસિયસ પર્લ. પ્રીસિયસ એટલે કે કિંમતી અને પર્લ એટલે કે મોતી. તો તેમાંથી એક કે મારા કિંમતી મોતીઓની એક થેલી ચોરી છે. એટલે કે જે એ નોકરો છે, 7 નોકરો, એ 7 નોકરોમાંથી એક નોકર જે છે તેણે સ્ટોલન એટલે કે ચોરી છે. માય બેગ ઓફ પ્રીસિયસ પર્લ, માય બેગ એટલે કે મારી થેલી, અને પ્રીસિયસ એટલે કે કિંમતી, અને પર્લ એટલે કે મોતી. તો મારી કિંમતી મોતીઓની જે થેલી છે તે ચોરી લીધી છે. પ્લીઝ ફાઇન્ડ આઉટ ધ થીફ. પ્લીઝ એટલે મહેરબાની કરીને, ફાઇન્ડ આઉટ એટલે કે શોધી કાઢો, થીફ એટલે કે ચોરને. તો મહેરબાની કરીને ચોરને શોધી કાઢો. સો બિરબલ વેન્ટ ટુ ધ રીચ મેન્સ હાઉસ. સો તેથી બિરબલ વેન્ટ ટુ, બિરબલ જાય છે ધ રીચ મેન્સ હાઉસ. રીચ મેન એટલે કે આ ધનિક, આ શ્રીમંત વ્યક્તિ જે છે તેના હાઉસ એટલે કે તેના ઘરે. તેથી બિરબલ તે શ્રીમંત માણસના ઘરે ગયા. હી કોલ્ડ ઓલ ધ સર્વન્ટ, ઓલ ધ 7 સર્વન્ટ્સ ઇન અ રૂમ. હી કોલ્ડ, તે બોલાવે છે. હી કોલ્ડ એટલે કે તે બોલાવે છે. ઓલ ધ 7 સર્વન્ટ્સ, આ 7 નોકરોને, ઇન અ રૂમ, એક ઓરડાની અંદર તેણે 7 નોકરોને એક ઓરડામાં બોલાવ્યા. હી ગેવ અ સ્ટીક ટુ ઈચ ઓફ ધેમ. હી ગેવ, તે આપે છે. ઈચ ઓફ ધેમ, દરેકને. સ્ટીક એટલે લાકડી. તેમણે દરેકને એક લાકડી આપી. હી ગેવ અ સ્ટીક ટુ ઈચ ઓફ ધેમ, તેમણે દરેકને એક લાકડી આપી. ધેન હી સેડ, ધેન એટલે કે ત્યાર પછી. હી સેડ એટલે પછી તેમણે કહ્યું. ધીઝ આર મેજિક સ્ટીક. મેજિક એટલે કે જાદુ, અને સ્ટીક્સ એટલે કે લાકડીઓ. આ જાદુઈ લાકડીઓ છે. ધીઝ આર મેજિક સ્ટીક્સ એટલે કે આ જાદુઈ લાકડીઓ છે. જસ્ટ નાવ ઓલ ધી સ્ટીક્સ આર ઇક્વલ ઇન અ લેન્થ. જસ્ટ નાવ એટલે કે અત્યારે. ઓલ ધી સ્ટીક્સ, આ બધી જ લાકડીઓ. ઓલ એટલે બધી જ, ધી સ્ટીક્સ એટલે લાકડીઓ. આર ઇક્વલ, સમાન લંબાઈની છે. ઇન અ લેન્થ, લેન્થ એટલે કે લંબાઈ. અત્યારે આ બધી જ લાકડીઓની લંબાઈ સમાન છે. કીપ ધેમ વિથ યુ એન્ડ રિટર્ન ધેમ ટુમોરો. કીપ ધેમ વિથ યુ એટલે કે તમારી પાસે રાખો. કીપ ધેમ વિથ યુ એટલે તમારી પાસે રાખો. એન્ડ રિટર્ન ધેમ, અને પાછી આપજો. ટુમોરો, આવતીકાલે. અને આવતીકાલે તે પાછી આપજો. ઇફ યુ આર ધ થીફ, જો તમે ચોર છો. યુ આર ધ થીફ, થીફ એટલે કે ચોર. જો તમે ચોર છો. યોર સ્ટીક વિલ ગ્રો એન ઇચ લોંગર બાય ટુમોરો. યોર સ્ટીક વિલ ગ્રો એટલે કે આ લાકડી જે છે તમારી, તે ગ્રો એટલે કે મોટી થઈ જશે. ઇંચ એટલે કે એક ઇંચ જેટલી. લોંગર બાય ટુમોરો એટલે કે આવતીકાલે. તો આ લાકડી જે છે તે આવતીકાલ સુધીમાં એક ઇંચ જેટલી વધી ગઈ હશે. ધ સર્વન્ટ હુ હેડ સ્ટોલન ધ બેગ ઓફ પર્લ વોઝ સ્કેર્ડ. ધ સર્વન્ટ એટલે કે નોકરો. હુ હેડ સ્ટોલન ધ બેગ, કે જેમણે આ થેલી ચોરી હતી. ઓફ પર્લ એટલે કે મોતીઓની. વોઝ સ્કેર્ડ, તે ડરી ગયો. સ્કેર્ડ એટલે કે ડરી જવું. જે નોકરે કિંમતી મોતીઓની થેલી ચોરી હતી તે ડરી ગયો. ધ સર્વન્ટ હુ હેડ સ્ટોલન ધ બેગ ઓફ પર્લ વોઝ સ્કેર્ડ એટલે કે જે નોકરે આ કિંમતી મોતીઓની થેલી ચોરી હતી તે ડરી ગયો. હી થોટ, તેણે વિચાર્યું. ઇફ આઈ કટ અ પીસ ઓફ વન ઇચ ફ્રોમ માય સ્ટીક આઈ વોન્ટ બી કોટ.
હી થોટ, તેણે વિચાર્યું, ઇફ આઈ કટ અ પીસ, જો હું મારી લાકડીનો એક ઇંચ જેટલો ટુકડો કાપી નાખું, આઈ વોન્ટ બી કોટ, તો હું પકડાઈશ નહીં. આઈ વોન્ટ બી કોટ, કોટ એટલે પકડાવ, જો હું એક આ મારી લાકડી જે છે એનો એક ઇંચ જેટલો ટુકડો કાપી નાખું તો હું પકડાઈશ નહીં. સો હી કટ ધ સ્ટીક એન્ડ મેડ ઇટ શોર્ટર બાય વન ઇંચ. સો તેથી હી કટ ધ સ્ટીક, તેથી તેણે લાકડીને કાપી નાખી, એન્ડ મેડ ઇટ શોર્ટર, અને તેણે ટૂંકી બનાવી, વન ઇંચ, એક ઇંચ જેટલી, તેથી તેણે લાકડી કાપી અને એક ઇંચ જેટલી ટૂંકી બનાવી. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, બિરબલ કલેક્ટેડ ધ સ્ટીક ફ્રોમ ધ સર્વન્ટ. નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે, બિરબલ કલેક્ટેડ એટલે કે બિરબલે નોકરો પાસેથી લાકડીઓ એકઠી કરી. બિરબલ કલેક્ટેડ, કલેક્ટેડ એટલે એકઠી કરવી, સ્ટીક્સ એટલે કે લાકડીઓ, ફ્રોમ ધ સર્વન્ટ્સ એટલે કે નોકરો પાસેથી. બીજા દિવસે બિરબલે નોકરો પાસેથી લાકડી એકઠી કરી. હી ફાઉન્ડ ધેટ, તેમણે જોયું કે વન સર્વન્ટ સ્ટીક વોઝ અ શોર્ટર બાય એન ઇંચ. વન સર્વન્ટ્સ એટલે કે એક નોકરની, સ્ટીક એટલે કે લાકડી, શોર્ટર, શોર્ટર એટલે કે ટૂંકી હતી, એન ઇંચ એટલે કે એક ઇંચ જેટલી, તો એક નોકરની લાકડી એક ઇંચ જેટલી ટૂંકી હતી. બિરબલ પોઇન્ટેડ હિઝ ફિંગર એટ હિમ એન્ડ સેડ. બિરબલ જે છે તે પોઈન્ટેડ, પોઈન્ટેડ એટલે કે આંગળી ચીંધવી, એટલે બિરબલે તેની તરફ આંગળી ચીંધીને કહ્યું, હિયર ઇઝ ધ થીફ, આ રહ્યો ચોર. હિયર ઇઝ ધ થીફ એટલે કે આ રહ્યો ચોર. તો અહીંયા તમે જોઈ શકો છો, ફોટો પણ આપેલો છે. આ બિરબલ જે છે તે વ્યક્તિ જે છે તે જે નોકર છે તેની તરફ આંગળી ચીંધીને કહે છે કે આ રહ્યો ચોર. ધ સર્વન્ટ કન્ફ્યુઝડ હિઝ કન્ફેઝડ હિઝ ક્રાઇમ. સર્વન્ટ કન્ફેઝડ, કન્ફેઝડ એટલે કે કબૂલ કરવું, તો નોકરે તેનો ગુનો કબૂલ કર્યો. હી રિટર્ન ટુ ધ બેગ ઓફ પર્લ. હી રિટર્ન, રિટર્ન એટલે કે પાછી આપવી. બેગ ઓફ પર્લ્સ, તેણે મોતીઓની થેલી પાછી આપી. હી વોઝ સેન્ટ ટુ જેલ, અને તેને જેલમાં મોકલવામાં આવ્યો. હી વોઝ સેન્ટ, સેન્ટ એટલે મોકલવું, જેલ, અને તેને જેલની અંદર મોકલવામાં આવ્યો. તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે બિરબલ જે છે તે આ જે ગુનેગાર વ્યક્તિ જે છે, ચોર છે, તેને પોતાની બુદ્ધિથી, પોતાની સ્કિલથી, પોતાની આવડતથી પકડી લે છે. મિત્રો, ધોરણ 5ની અંગ્રેજી વિષયનું આ જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના બધા જ પાઠના ભાષાંતર, બધા જ પાઠની સમજૂતી અને બધા જ પાઠની એક્ટિવિટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ PDF જે છે તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અથવા તો PDF અથવા તો બુક તમારે મેળવવી હોય તો અહીંયા તમને નંબર પણ આપેલો છે, 9904935028. આ નંબર ઉપર કોન્ટેક કરી, સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની PDF તમે મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે PDF છે તે મેળવી લેવી. અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક એપ્લિકેશન છે, જે પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો તમે ત્યાંથી સરળતાથી મેળવી શકશો, સરળતાથી તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. તો આ એપ્લિકેશન ઉપરથી પણ તમે આ જે PDF અથવા તો બુક જે છે તે મેળવી શકશો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી, જેથી કરીને તમે ખૂબ જ સરળતાથી અભ્યાસ કરી શકો. ત્યાર પછી આપણે જોઈએ પ્રેક્ટિસ, એટલે કે અહીંયા આપણે પ્રેક્ટિસ માટેના કેટલાક આ જે પાઠ આપેલો છે એના ઉપરથી આપણને ક્વેશ્ચન્સ આપેલા છે. એમાં પહેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, ધ સ્ટીક્સ હેડ અ રિયલ મેજિક ઇન ધેમ, એટલે કે આ લાકડી જે હતી એ ખરેખર જાદુઈ હતી. ટ્રુ ઓર ફોલ્સ, તો જવાબ આવશે ફોલ્સ, એટલે કે ખોટું. બીજું, ધ રિયલ થીફ કટ ધ સ્ટીક બાય એન ઇંચ ટુ, એટલે કે રિયલ થીફ એટલે કે આ જે ખરેખર ચોર છે તે કટ, તેણે કાપી નાખી. ધ સ્ટીક બાય એન ઇંચ, એટલે કે એક ઇંચ જેટલી લાકડી જે છે તે ચોરે કાપી નાખી. તો અહીંયા જવાબ આવશે સેવ હિમસેલ્ફ. ધ રિયલ થીફ કટ ધ સ્ટીક બાય એન ઇંચ ટુ સેવ હિમસેલ્ફ. સેવ હિમસેલ્ફ એટલે કે પોતાની જાતને બચાવવા માટે. ત્રીજું, ખાલી જગ્યા વોઝ સેન્ટ ટુ જેલ, કોને જેલમાં મોકલવામાં આવ્યો. તો જવાબ આવશે ધ થીફ, એટલે કે ચોરને જેલમાં મોકલવામાં આવ્યો. ખાલી જગ્યા કોટ ધ થીફ વિથ હિઝ વિઝડમ. ખાલી જગ્યા કોટ ધ થીફ, એટલે કે કોણે ચોરને પકડી લીધો, વિથ હિઝ વિઝડમ, પોતાની બુદ્ધિથી. તો જવાબ આવશે બિરબલ. ત્યાર પછી આગળ, આન્સર ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો સવાલ, વાય ડીડ ધ મર્ચન્ટ ગો ટુ બિરબલ, એટલે કે આ મર્ચન્ટ જે છે તે બિરબલ પાસે શા માટે ગયો. તો જવાબ આવશે, ધ મર્ચન્ટ વેન્ટ ટુ બિરબલ બીકોઝ હી વોન્ટેડ ટુ ફાઇન્ડ આઉટ ધ થીફ, એટલે કે આ મર્ચન્ટ જે છે, એટલે કે વેપારી જે છે તે બિરબલ પાસે ગયો કારણ કે તે ચોરને પકડવા ઈચ્છતો હતો. હુ હેડ સ્ટોલન હિઝ બેગ ઓફ પ્રિસિયસ પર્લ, કે જેણે પોતાના કિંમતી મોતીઓની બેગ જે છે, થેલી જે છે તે ચોરી હતી. બીજો સવાલ, હુ વોઝ ધ રિયલ થીફ, કોણ ખરેખર ચોર હતો. ધ સર્વન્ટ હુ કટ હિઝ સ્ટીક એન ઇંચ શોર્ટર વોઝ ધ રિયલ થીફ,
સર્વન્ટ નોકર કે જેણે પોતાની લાકડી એક ઇંચ જેટલી કાપી હતી તે ખરેખર સાચો ચોર હતો. ત્રીજો સવાલ, વોટ હેપન ટુ ધ થીફ એટ લાસ્ટ, અંતે ચોરનું શું થયું? એટ લાસ્ટ ધ થીફ વોઝ સેન્ટ ટુ જેલ, એટલે કે અંતે ચોરને જેલમાં મોકલવામાં આવ્યું. ત્યાર પછી આપણને આપ્યું છે કે મેચ એ વિથ બી, એટલે કે જોડકા જોડવાના છે, એમાં પહેલામાં છે મર્ચન્ટ, તો મર્ચન્ટનું સમાનાર્થી થશે ટ્રેડર, એટલે એક નંબરને આપણે બી સાથે જોડીએ. બીજું છે થીફ, થીફનું સમાનાર્થી થશે રોબર, તો બે નંબરને આપણે ડી સાથે જોડીએ. ત્રીજું છે પ્રિસિયસ એટલે કિંમતી, એનું સમાનાર્થી થશે વેલ્યુએબલ, તો આપણે ત્રણ નંબર જે છે એને એ સાથે જોડીએ. જેલ, તો જેલનું સમાનાર્થી થશે પ્રિઝન, એટલે ચાર નંબરને ઈ સાથે જોડીએ. અને રીચ એટલે ધનવાન, શ્રીમંત, પૈસાદાર, ધનિક, એને આપણે જોડીશું સી એટલે કે વેલ્ધી સાથે. તો આવી રીતે આપણે આ જોડકા જે છે તે જોડી શકીએ. મિત્રો, ધોરણ 3-8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે 2024-25માં, કે જેની અંદર આપણને બધા જ ભાગના બધા જ વિષયોના જે સોલ્યુશન આપેલા છે તે બધા જ વિષય જે છે એમના સંપૂર્ણ સોલ્યુશનની PDF અથવા તો સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અથવા તો સંપૂર્ણ સોલ્યુશનની બુક જો તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. અને અહીંયા નંબર આપેલો છે, નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશન મેળવી શકો છો. દરેક વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે, તો અવશ્ય આ જે PDF છે તે મેળવી લેજો, તેનો અભ્યાસ કરી લેજો. તમારી એકમ કસોટી માટે, તમારી પ્રથમ દ્વિતીય પરીક્ષા માટે, વાર્ષિક પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. મિત્રો, ફરી મળીશું આપણે યુનિટ નંબર 3ના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર. ધોરણ 5ના અંગ્રેજી વિષયના નવા પાઠ્યપુસ્તક પ્રમાણેના બધા જ યુનિટના અનુવાદ અને ભાષાંતર સાથે બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના વિડીયો અને PDF ફોર્મેટની અંદર મૂકી દેવામાં આવેલા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.